વંદમાત્રા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરીથી આપણે તમારું સ્વાગત છે આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર। તો આપણે આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર માર્ચ 2020 ના પેપર સોલ્યુશન ની વાત કરી રહ્યા હતા અને માર્ચ 2020 ના પેપર સોલ્યુશન માં આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું તો કે છેલ્લે આપણે સેક્શન D માં 33 માં દાખલામાં પહેલો જે દાખલો આપ્યો છે જોયો હતો અથવા પ્રશ્ન બાકી હતો તો આપણે દાખલા નંબર 33 થી કન્ટિન્યુ કરીએ છીએ અથવા પ્રશ્ન આપણને આપેલો છે बराबर। तो 3467 10 = 22 128 - 1620 = 28,620 तो के 22,880 - 16,900 तो बाद बाकी करी लिए तो कितना था से तो के 5,980 अने एमा आपने बी मेड भी है तो बी कितना आउट से तो के 1.02 आनी पाचर कोई एकम लाख तो नथी। હવે આપણે a મેળવવા તરફ જઈ રહ્યા છીએ તો a આપણો શું આવશે તો કે a બરાબર y બાર - b x બાર। y બાર કેટલો હતો 22 - 1.02 * 13 તો કે 22 માઈનસ કેટલો આવશે તો કે 1.02 * 13 એટલે 13.26 બરાબર 13.26 तो जो अंदर ध्यान आपो तो 13.26 માં જોઈએ તો 22 - 13.26 તો કેટલા વિધા તો કે a બરાબર આપણને મળશે 8.74। હવે આપણને નિયત સંબંધ રેખા કહ્યું તો કોની કોના પરની કહ્યું તો જો અંદર રકમમાં વાંચશો તો આપણને સ્પષ્ટ આપેલું છે y ની x પરની નિયત સંબંધ રેખા। क्लियर આપણા માટે થઈ ગયો દાખલા નંબર 33। હવે દાખલા નંબર 34 સામાયિક શ્રેણીનો દાખલો જે આપ્યો છે એમાં ધ્યાન આપો તો
तो एमा सो आई पूछे तो के n बराबर 4 त्यार बाद सिग्मा y बराबर कितना आवश्यक तो के 270 अन्य सिग्मा ty बराबर कितना आवश्यक तो के 734 बराबर હવે જો અંદર ધ્યાન આપો તો આપણે શું લેવાનું થશે તો કે સામયિક શ્રેણીના ચલ y માટે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરવાનું કહ્યું છે તો અન્વાયોજન આપણે કરવું હોય તો કઈ રીતે થઈ શકે એના ઉપર ધ્યાન આપીએ તો તો સામયિક શ્રેણી માટે અન્વાયોજન કરતા હોઈએ તો t 4 હોય એટલે 1 2 3 4 બરાબર કેટલા થશે 10 t સ્ક્વેર બરાબર 1 4 9 16 કેટલા થશે 30 કારણ કે અહીંયા n 4 હોવાથી આપણે આ રીતે રકમ લઈ શકીએ છીએ બરાબર હવે આપણે લઈએ તો શું લેવાનું થશે તો કે t બાર બરાબર શું આવશે સિગ્મા t ના છેદમાં n 10 ભાગ્યા 4 બરાબર t બાર બરાબર કેટલા આવશે 2.5 ત્યારે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 270 ભાગ્યા 4 બરાબર કેટલા આવશે y બાર બરાબર તો y બાર બરાબર આવશે યસ રકમ આપણે લઈએ છીએ 67.5 હવે શું લેવાનું છે તો કે હવે આપણને લેવાનું કહ્યું છે b શું આવશે તો કે b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y n સિગ્મા t નો સ્ક્વેર સિગ્મા t આખા નો સ્ક્વેર n કેટલા આવશે તો n આવશે 4 ગુણ્યા 734 માઈનસ 10 ગુણ્યા 270 4 ગુણ્યા કેટલા આવશે તો કે 4 ગુણ્યા 30 માઈનસ 10 નો સ્ક્વેર તો 2800 ને કેટલા થશે તો કે 2900 ને થશે 36 માઈનસ 2700 છેદમાં 120 માઈનસ 100 236 ના છેદમાં 20 તો b બરાબર આપણને કેટલા મળ્યા તો કે b બરાબર આપણને મળશે 11.8 ત્યારબાદ આપણે નેક્સ્ટ ગણતરી કરીએ તો a ની તો a શું આવશે તો a બરાબર y બાર માઈનસ bt બાર a બરાબર y બાર કેટલા હતા તો કે y બાર હતા 67.5 માઈનસ 11.4 ગુણ્યા 2.5 બરાબર 67.5 માઈનસ કેટલા આવશે તો કે 29.5 સોરી 11.8 હતા એટલે 29.5 અને એની બાદ બાકી કરી નાખીએ તો કેટલા આવશે તો કે 38 તો સુરેખ સમીકરણની જો વાત કરીએ તો સુરેખ સમીકરણ શું મળશે તો સુરેખ સમીકરણ y cap is equal to a plus bt 38 plus 11.8 t આ આપણો શું આવશે y cap ત્યારબાદ આપણે દાખલા નંબર 35 માં જોઈએ તો શું આપ્યું છે દાખલા નંબર 35 માં વાત કરીએ તો અંદર તો દાખલા નંબર 35 આપણને કઈક એવો આપેલો છે કે એક પેટીમાં કુલ 10 બલ્બ છે ત્રણ ખામી વાળા પ્લસ 7 ખામી વગરના ઇઝ ઇક્વલ ટુ 10 બલ્બ તો u બરાબર 10 માંથી 2 બલ્બ પસંદ કરતા તો 10 માંથી 2 બલ્બ પસંદ કરીએ તો કઈ રીતનું થશે તો અંદર ધ્યાન આપો તો 10 માંથી 2 બલ્બ પસંદ કરવાના છે n બરાબર 10c2 બરાબર કેટલા આવશે 45 એટલે n આપણને અહીંયા મળી ગયો 45 સોરી ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો હવે શું લેવાનું છે તો કે બે બલ્બને રૂમમાં એક રૂમમાં લગાડતા રૂમમાં અજવાળું થાય તેની ઘટનાની સંભાવના શોધો તો ઘટના a બરાબર એક રૂમમાં બે બલ્બ લગાવતા રૂમમાં અજવાળું થાય તો ઘટના એ માટે બે ખામી વગરના બલ્બ હોય
વિકલ્પની વાત કરીએ, બે ખામી વગરના પલ્પ અથવા અથવા અજવાળો તો પણ થશે, કેમ? તો કે એક ખામી વગરનો અને એક ખામી વાળો હોય, એક ખામી વગરનો હોય વત્તા એક કેવો હોય, ખામી વાળો બલ્બ હોય. તો જો આપણે વાત કરીએ તો એમ બરાબર બે ખામી વગરના, બે ખામી વગરના બલ્બ એટલે કેટલા આવશે? તો કે 7C2 અથવા એક ખામી વાળો એટલે 7C1 અને 3C1. તો 7C2 એટલે 21, 7 × 3 એટલે 21. તો 21 + 21 બરાબર કેટલા થઈ ગયા? 42. આ શું થઈ ગયું? એમ. તો P of A બરાબર શું આવ્યું? તો કે M ના છેદમાં N બરાબર 42 ના છેદમાં 45. તો P of A બરાબર શું આવશે? તો કે 14 ના છેદમાં 15. આ આપણા માટે શું આવ્યું? P of A. ત્યારબાદ આપણને આનો જ અથવા પ્રશ્ન દાખલા નંબર 35 માં જ, સોરી 36 માં, સોરી 35 માં અથવા પ્રશ્ન આપ્યો છે જેમાં વેન આકૃતિ દોરો. અથવા પ્રશ્ન આપ્યો છે જેમાં આપણે શું કરવાની છે? વેન આકૃતિ દોરવાની છે. જો અહીંયા આપણે ધ્યાન આપો તો વેન આકૃતિ દોરો. તો પહેલી વેન આકૃતિ શું કેની આપી છે? તો કે પરસ્પર નિવારક ઘટનાઓ. તો પરસ્પર નિવારક ઘટનાઓની વેન આકૃતિની જો આપણે વાત કરીએ તો આ એક નિદર્શવકાશ, એની બે ઘટનાઓ બને, પરંતુ બને ક્યાં એકબીજાને છે તે નથી. તો આ કેવી ઘટના થશે? પરસ્પર નિવારક. અહીંયા આ A, આ B. તો અહીંયા શું આવશે? A છેદ B બરાબર ખાલી ગણ. બીજું આપ્યું છે, તો કે બીજું આપ્યું છે યોગ ઘટનાની આકૃતિ. યોગ ઘટના, તો યોગ ઘટનાની આકૃતિની જો વાત કરીએ તો આ નિદર્શવકાશ યુ, આ તેની કોઈ બે ઘટના એ અને બી. આ યોગ ઘટના થઈ ગઈ બરાબર. હવે આપણે કઈ ઘટનાની આકૃતિ કહ્યું છે? તો ત્રીજી આપણને કહ્યું છે છેદ ઘટનાની આકૃતિ. ત્રીજી ઘટના કઈ કહ્યું છે? છેદ ઘટનાની આકૃતિ. તો આ બે ઘટના થઈ ગઈ એમાં આયુ છેદ ઘટના એટલે ફક્ત બંનેમાં સમાવેશ થતી હોય એટલો જ ભાગ બરાબર. તો આ શું આવશે? એ છેદ બી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દાખલા નંબર 33 જોયો, 34 જોયો અને 35 માં બંને દાખલાઓ જોયા. ફરી મળશું નવા વિડીયો ભાગમાં, ત્યારે દાખલા નંબર 36 થી આગળ જોઈશું. તો અમારી YouTube ચેનલ RM Education સાથે જોડાયેલા રહો, અમારા વિડીયો ગમે તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો નવા વિડીયો. થેન્ક યુ.